નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરા સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 3, એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, અને ભાગ નંબર છે મિત્રો આપણો 4. હવે મિત્રો, અગાઉ ભાગ 3 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે નાયલોન વિશે. નાયલોન જે છે એક સંશ્લેષિત રેસાનો પ્રકાર છે, એના વિશેનો અભ્યાસ આપણે અગાઉ ભાગ 3 ની અંદર કરી ચૂક્યા છીએ, જેમાં આપણે જોયું હતું કે નાયલોન એ એક અન્ય માનવસર્જી રેસા છે. તે કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલનો ઉપયોગ કર્યા વગર તેને સૌ પ્રથમ 1931 સાલમાં બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આપણે જોયું હતું કે તેને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું, તો કે તેને કોલસો, પાણી અને હવાથી તેને બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે કીધું હતું કે નાયલોનના રેસા ખૂબ જ મજબૂત, સ્થિતિસ્થાપક અને કેવા હોય છે, તો કે હળવા હોય છે. ત્યાર પછી તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. ત્યાર પછી આપણે છેલ્લે કીધું હતું કે નાયલોનના રેસા છે એ રેસાનો પાતળો સ્ટીલના વાયર કરતાં પણ કેવો હોય છે, વધારે મજબૂત હોય છે. તો હવે આપણે આગળની ચર્ચા એટલે કે પોલિએસ્ટર અને એક્રેલિક વિશેની ચર્ચા આપણે આ ભાગ 4 ની અંદર કરવાની છે, જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 34 ઉપર આપેલો છે ટોપિક કે પોલિએસ્ટર અને એક્રેલિક. તો જોઈએ મિત્રો, પોલિએસ્ટર અને એક્રેલિક. તો જો મિત્રો, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે, જેમ નાયલોન છે એવી રીતે પોલિએસ્ટર એ સંશ્લેષિત રેસા છે. પોલિએસ્ટર એ એક અન્ય સંશ્લેષિત રેસા છે. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી, એટલે કે પોલિએસ્ટર નામના રેસામાંથી જે કાપડ બનાવવામાં આવે છે એ કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી, એટલે કે આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. તે કેવું હોય છે? કડક રહે છે. કેવું હોય છે? કડક રહે છે તથા તેને ધોવું ખૂબ જ સરળ છે. તે કડક રહે છે તથા તે કડક રહે છે તથા તેને ધોવું ખૂબ જ સરળ હોય છે તથા તેને ધોવું ખૂબ જ સરળ રહે છે. આગળ જોઈએ મિત્રો, તમે પોલિએસ્ટરના શર્ટ જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. આપણે કીધું કે તે ખૂબ જ કડક રહે છે તથા તેને ધોવું પણ કેવું હોય છે? સરળ હોય છે. તો તેથી તે પહેરવાના કપડા તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તેને તેથી તે પહેરવાના કાપડ તરીકે ખૂબ અનુકૂળ છે. કાપડ તરીકે એનો ઉપયોગ અનુકૂળ રહે છે, કેમ કે તેને સરળતાથી ધોઈ પણ શકાય છે. આગળ જોઈએ કે તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરા લોકોને જોયા છે. કેરીલિન
એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. સ્ટેરિલિન નામનું જે રેસા આવે છે એ શેનો પ્રકાર છે? તો કે પોલિએસ્ટર નો જ પ્રકાર છે. એટલે કે સ્ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. સ્ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. સ્ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. આગળ જોઈએ, તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે જેથી તેને અન્ય કોઈ પણ પાતળાની માફક વણી શકાય છે. હવે આ જે સ્ટેરિલિન છે એના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે જેથી તેને કોઈ પણ પાતળાની માફક એને વણી શકાય. તો તેના ખૂબ જ આપણે કીધું કે તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે. સ્ટેરિલિનના ખૂબ જ જેથી સ્ટેરિલિનના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે જેથી તેને અન્ય કોઈ પણ પાતળાની માફક વણી શકાય. જેથી તેને અન્ય કોઈ પણ પાતળાની માફક વણી શકાય. આગળ જોઈએ, તો મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે પીઈટીની બાટલીઓ તથા પીઈટીની બરણીઓ વાપરે છે. મને થાય છે કે આ પીઈટી શું છે? પીઈટી એ છે શું? તો જોઈએ કે પીઈટી એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. શું છે? પીઈટી એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. પીઈટી એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તો પીઈટીનું ફૂલ નામ શું થાય? તો કે પીઈટી એટલે પોલિઇથિલિન ટેરેફથેલેન. શું મિત્રો? પીઈટી પોલિઇથિલિન ટેરેફથેલેટ. ટેરેફથેલેટો પીઈટી એટલે પી એટલે પોલી, ઈ એટલે ઇથિલિન અને ટી એટલે ટેરેફથેલેટ. પીઈટી એટલે પોલિઇથિલિન ટેરેફથેલેટ. આગળ જોઈએ કે તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુ બનાવવા માટે વપરાય છે. એટલે કે પીઈટી છે એ બાટલીઓ, વાસણો, બાટલીઓ વાસણો ત્યાર પછી પાતળી ફિલ્મ, ત્યાર પછી વાયરો તથા તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા બનાવવા વપરાય છે. આગળ જોઈએ, આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુઓની યાદી તમે તૈયાર કરો. એટલે તમારી આજુબાજુ જે વસ્તુઓ પોલિએસ્ટરની બનેલી હોય તેની યાદી તમે તૈયાર કરો. તો નીચે જુઓ કે પોલિએસ્ટર એટલે કે પોલી વત્તા એસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રાસાયણના પુનરાવર્તનથી બને છે. તો પોલિએસ્ટર એટલે કે પોલી વત્તા
એસ્ટર એમાં જે એસ્ટર છે એ શું છે? એક રાસાયણિક પદાર્થ છે. તો પોલિએસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. પોલિએસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. એસ્ટરના પુનરાવર્તનથી બને છે. એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે. હવે એસ્ટર જે રસાયણ છે એ એવું રસાયણ છે કે જે ફળો હોય છે એ ફળોને શું આપે છે? સુગંધ આપે છે. એટલે એસ્ટર એ એવું રસાયણ છે જે ફળોને તેની સુગંધ આપે છે. ફળોને તેની સુગંધ આપે છે. આગળ જોઈએ કે પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. તેમના નામ મુજબ બે પ્રકારના રેસાઓ મિશ્ર કરીને બનાવાય છે. પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ છે. શું છે? પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ એ પોલિએસ્ટર અને વુલ એટલે કે ઊનનું મિશ્રણ છે. આપણે કીધું કે તેને પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. હવે પોલિએસ્ટરના જે કાપડ છે તે કાપડ તેના કાપડ કયા નામથી વેચે છે? તો કે પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ. પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ નામથી વેચાય છે. તેમાં જે પોલીકોટ છે કે પોલીકોટ પોલિએસ્ટર તથા કોટનના રેસાનું મિશ્રણ છે. આ પોલીકોટ, પોલીકોટ એ પોલિએસ્ટર તથા કપાસના રેસાનું મિશ્રણ છે. અને પોલીવુલ એ પોલીએસ્ટર તથા ઊનના રેસાનું મિશ્રણ છે. આગળ જોઈએ તો આ માહિતી હતી મિત્રો પોલીએસ્ટર વિશે. હવેની જે માહિતી છે એ આવે છે એક્રેલિક વિશે. તો જોઈએ મિત્રો એક્રેલિક વિશે. તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં કે આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. તો આમાંના ઘણા બધા જોકે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનાવેલા હોતા નથી. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનાવેલા હોય છે કે જેને એક્રેલિક કહીએ છીએ. આપણે શિયાળામાં સ્વેટર તથા બીજા ગરમ વસ્ત્રોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એમાંના જે કેટલાક કપડાં છે શિયાળામાં પહેરવાલાયક જે કપડાં છે તે આપણને એવું લાગે કે કુદરતી રેસામાંથી બનાવવામાં આવ્યા હોય, પરંતુ હકીકતમાં કેટલાક કપડાં એવા છે કે જે અન્ય રેસામાંથી બનાવવામાં આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે એક્રેલિક કહેવામાં આવે છે. કુદરતી રેસામાંથી મેળવેલું ઊન ખૂબ
ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રિલિકના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. આપણે લખી શકીએ કે કુદરતી રેસામાંથી મેળવેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે. જ્યારે એક્રિલિક માંથી મેળવેલું કુણ એટલે કે એક્રિલિક માંથી મેળવેલા કપડા કેવો હોય છે, સસ્તા હોય છે. કુદરતી રેસામાંથી જે આપણે ઊન મેળવીએ છીએ તે કેવું હોય છે, ખૂબ જ મોંઘું હોય છે. જ્યારે એક્રિલિકમાંથી જે આપણે કપડાં બનાવવામાં આવે છે કેવો હોય છે, સસ્તા હોય છે. આગળ જોઈએ, તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. જોઈએ, સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેને લીધે તે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે. એટલે કે સંશ્લેષિત જે રેસા છે તે કેવો હોય છે, તો કે કુદરતી રેસા કરતા વધુ ટકાઉ અને કેવો હોય છે, આપણને પરવડે તેવા સસ્તા પણ હોય છે, તેથી તે વધુ પ્રખ્યાત છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ 7માં કરી ચૂક્યા છો. તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતા જુદી હોય છે. તમે નોંધ્યું હશે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાનો આ એક ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો તે ખૂબ જ નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે. તો એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કાપડ ન પહેરવું જોઈએ. તો આપણે કીધું કે સંશ્લેષિત રેસાઓ એ પ્રમાણમાં વધુ ટકાઉ અને પરવડે તેવા હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં ટકાઉ અને પરવડે તેવા, પરવડે એટલે કે આપણને પોસાય તેવા હોય છે. આપણને પરવડે તેવા હોય છે જેને લીધે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે. જેને લીધે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રક્રિયા આપણે ધોરણ 7માં કરી ચૂક્યા છીએ કે સંશ્લેષિત રેસાને જ્યારે આપણે સળગાવીએ ત્યારે તે શું થાય છે, પીગળવા લાગે છે. હવે જો એને ગરમ કરવાથી જે રેસા પીગળવા લાગે તો શું થાય, આપણા શરીર સાથે એ ચોંટી જાય છે. બરાબર છે. તો આગળ જોઈએ કે દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. દરેકે દરેક સંશ્લેષિત રેસાથી એ દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે
તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને. ઘણી બધી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. દરેકે દરેક સંશ્લેષિત રેસા છે એ સંશ્લેષિત રેસાને પેટ્રોલિયમ પેદાશો, જેને પેટ્રોલિયમ પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે, તેનામાંથી ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને આ સંશ્લેષિત રેસાઓ બનાવવામાં આવે છે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે જોયું કે પોલિએસ્ટર અને એક્રિલિક, પોલિએસ્ટર વિશે માહિતી મેળવી અને આપણે એક્રિલિક વિશે પણ માહિતી મેળવી. તો બંનેના બંને ટોપિક પોલિએસ્ટર અને એક્રિલિક બંને તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાના રહેશે. હવે આગળની જે પણ કાંઈ ચર્ચા છે એ આપણે અગાઉ ભાગ પાંચની અંદર કરીશું. નમસ્કાર.